ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે, ખૂબ જ આસાનીથી મળી જતા આ જે શેકેલા ચણા છે એ વજન ઘટાડવામાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે? આ ચણામાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જેથી કરીને તમે થોડા પણ ચણા ખાશો ને તો તમને એકદમ હેવી ફીલ કરાવશે. આ સાથે પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે, જેનાથી તમારું મેટાબોલિઝમ ઇન્ક્રીઝ થશે અને કેલરી સાવ ઓછી માત્રામાં હોય છે. અને આ ત્રણેય પેરામીટર, હાઈ ફાઈબર, હાઈ પ્રોટીન અને લો કેલરીનો જે રેશિયો બેસે છે, તે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. તો આજે આપણે આ શેકેલા ચણામાંથી એકદમ ઝડપથી બની જતી એકદમ ટેસ્ટી ચાટ બનાવીશું. તો સૌથી પહેલાં બાઉલમાં એક કપ હળદરવાળા ચણા લીધા છે. આ ચણા ખૂબ જ આસાનીથી કોઈ પણ કિરાણા સ્ટોરમાં મળી જતા હોય છે. હવે એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટામેટું, તીખાશ માટે એકદમ ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે. તમે ઝીણી સમારેલી કાકડી પણ લઈ શકો છો અને જો ઉનાળો હોય તો કાચી કેરીને પણ ઝીણી સમારીને લઈ શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. હવે મસાલામાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને થોડો સંચર પાવડર પણ એડ કરીશું, જેથી ચાટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. થોડા લીલા ધાણા, અડધા લીંબુનો રસ અને અડધી ચમચી સિંગતેલ એડ કરીશું અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીં ફ્રેન્ડ્સ, ચણા તો મીઠાવાળા જ છે અને ચાટ મસાલો અને સંચરમાં પણ મીઠાનું પ્રમાણ રહેલું હોય છે, એટલે અહીં આપણે અલગથી મીઠું નથી ઉમેરતા. પણ જો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું, જો જરૂર લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો અહીં ફ્રેન્ડ્સ, આપણી ઇન્સ્ટન્ટ ચણા ચાટ એકદમ રેડી છે, ખૂબ જ ઓછી મહેનતમાં અને એકદમ ટેસ્ટી તૈયાર થઈ જાય છે. તો એકવાર તમે પણ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ કમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.